જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગ લીધો છે ને તો આપણે જે જીવનના અનુભવો લઈ લઈને સાથે ચાલ્યા છે અને એની સાથે સાથે જે આપણે હવે મેડિટેશન કરવા જઈએ છીએ કે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે, તો સાથે સાથે શું છે કે એક સૂક્ષ્મમાં આપણી સાથે એક બોજ ચાલે છે અને એ જે બોજ જે છે કે આપણે કોઈ પણ જે એવું નથી કે સારી જ હોય કે ખરાબ જ હોય કે એ કેટેગરીમાં આપણે ના મૂકીએ, પણ યાદો તો છે, તમને નથી લાગતું યાદો છે? રાઈટ. અને યાદો ઘણી વખત આપણે બેસીને યાદ નથી કરવા માંગતા પણ આવે છે, નથી લાગતું? અને જયારે ઘણી વખત આવે છે તો ત્યારે આપણને એની સાથે લઈ જાય છે, એવું લાગે છે? યસ. અને જયારે આપણને એની સાથે લઈ જાય છે તો ત્યારે ત્યારે એના ભાવનાના તાંતણામાં આપણને બાંધે છે, અને જયારે ભાવનાના તાંતણામાં બાંધે છે ત્યારે એ બંધનની અંદર આપણે ભારે થઈ જઈએ છીએ અને ધીરે 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 એ આપણા અસ્તિત્વનો એટલો બધો મોટો ભાગ બની જાય છે કે આપણને એનાથી છૂટવું છે પણ છૂટી નથી શકતા. તમારામાંથી કેટલા છે જેને આવો કોઈ દિવસ અનુભવ જ નથી થયો જીવનમાં? અને એ લાગણીઓ એવી ના હોય કે સારી જ હોય કે ખરાબ જ હોય, પણ એ હોય, અને ઘણી વખત જ્યારે એ આવે ને ત્યારે ફૂલ ફોર્સમાં આવે. અને જ્યારે આપણે આધ્યાત્મિકતાના માં આવીએ અને એક નવો નવા એડવેન્ચર પર જઈએ, એક નવા નવું સાહસ લઈએ, અને એ સાહસની અંદર ક્યાંક ને ક્યાંક આપણો એ પણ હેતુ હોય છે કે મને છે ને આનાથી છૂટવું છે, મને આ બધું યાદ ન આવે, આ બધું મને સતાવે નહીં, રાઈટ, આ બધું મારા આંખમાં આંસુ ન લાવે, રાઈટ. તો એ બધા માટે આપણને મેડિટેશન માટે આવ્યા, પણ તો પણ એ જે ઇમોશન્સ છે ને એ ઘણી વખત એટલા બધા ટેક ઓવર કરી લે, અને એ કેમ ટેક ઓવર કરી લે છે? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે ઘણા લોકો એમ કે માફી માંગી લેવી, રાઈટ, પણ માફી માંગી લેવાથી કે માફી આપી દેવાથી પણ એ જતું નથી. સોરી કહી દેવાથી કે માફી માંગી લેવાથી કે કોઈ આપણી પાસે માફી માંગી લીધી હોય, આપણે આ તો કરી દઈએ છે પણ એ શું મનમાંથી જાય છે? નથી જતું ને. તો આજે તમે લોકો બુક અને પેન્સિલ લઈને બેઠા હો ને તો આ એક્સરસાઇઝ આપણે કરશું. હું તમને ત્રણ સવાલ પૂછું છું અને હું ઓલા પર લખું જ, સ્ક્રીન ઉપર લાવીશ તમારા સવાલ, કે તમે વિચાર કરો કે મેં જે આધ્યાત્મનો માર્ગ લીધો એ આધ્યાત્મના માર્ગની અંદર સૌથી પહેલી જરૂર જે છે એ છે મનની સચ્ચાઈ અને સફાઈ, દિલની સચ્ચાઈ અને સફાઈ, અને દિલ હલકું, મારું હૃદય હલકું, રાઈટ. તો હવે તમે એ વાતો અને એ વ્યક્તિ જે તમારા ટોપ ઓફ ધ માઇન્ડ હોય એ તમે લખો, કારણ કે આપણે જે છેલ્લે એક્સરસાઇઝ કરશું ને એની અંદર આ પછી આ આખા વખતની જે એક્સરસાઇઝ ચાલશે ને તો એની અંદર તમારું આ વન સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ આપણે કરશું. તો સૌથી પહેલા એ લખો કે ઓન ટોપ ઓફ યોર માઇન્ડ કોની માટે હજુ પણ તમારા દિલની અંદર સચ્ચાઈ સફાઈ નથી, કે કોઈની વાત, કોઈએ મને દુઃખ આપ્યું છે, કોઈને મેં દુઃખ આપ્યું છે, કોઈને મારા થકી થયું છે, કોઈએ મને માફ નથી કર્યું, કાં તો મેં માફ કર્યું છે પણ એ જતું નથી. આ બધા જે વ્યક્તિ છે એના ટોપ ઓફ ધ માઇન્ડ જેટલા બી વ્યક્તિ હોય ને, આ તમારી એક્સરસાઇઝ છે. બીકોઝ સી, સ્પિરિચ્યુઆલિટી ઇઝ ડુઈંગ ઓપરેશન ઓન યોર સેલ્ફ, એક સર્જરી કરવાની પોતાના ઉપર,
ત્યાં સુધી સર્જરી ન કરીએ, આજે તમને ગોલ્ડ બ્લેડર નું પ્રોબ્લેમ થઈ ગયું હોય કે તમને એપેન્ડિક્સ થઈ ગયું હોય કે હાર્ટ બ્લોક જ હોય, તો દવા પીને તો ના થાય ને? દવા પીને તો એનો ઇલાજ ના થાય ને, એની માટે સર્જરી કરવી પડે. તો જેવી રીતે હાર્ટ બ્લોકેજ ની સર્જરી કરવી પડે, એવી રીતે મનના બ્લોકેજ ની પણ સર્જરી કરવી પડે. તો એ સર્જરી આજે આપણે કરશું. તો તમે પહેલા એ વ્યક્તિના નામ લખો, અને બીજું લખો કે આ જે બી મેં એને મારા મનમાં વસાવી રાખ્યું છે કે જે મારા વિચારમાં છે, જો હું મારા સાચા સાચા વિચાર કહી દઉં એ વ્યક્તિને, તો એનું શું પરિણામ આવશે? અને જો એ કહીને હું મારું દિલ સાફ કરી દઈશ તો એનાથી મને શું ફાયદો થશે? તો હું એની માટે તમને સ્લાઇડ્સ જે છે, મારા ક્વેશ્ચન જે છે એની સ્લાઇડ્સ તમને શેર કરું છું. અને હું તમને 5 થી 10 મિનિટ આપું છું. ટેક યોર ટાઈમ, બટ ધીસ ઇઝ યોર સર્જરી. તો ટેક યોર ટાઈમ અને સાચા દિલથી લખો, અને કોઈ વાંચવાનું નથી. એ સ્વચ્છ હૃદય અને સ્પષ્ટ કોન્શિયસનેસ હું જો કેળવું તો એ મારા માટે કેટલું મહત્વનું છે? એવા કયા વ્યક્તિ છે જેને હું લઈને બેસી છું? એ કઈ વાતો છે જેને હું લઈને બેઠી છું? અને જો હું એને સાફ કરી દઈશ તો એનાથી મને શું ફાયદો થશે? અને જો મારા સાચા સાચા વિચાર સત્યવાદી થઈને જો હું કહી દઈશ, એનું પરિણામ શું આવશે? ટેક યોર ટાઈમ એન્ડ રાઇટ. જે એક ટીચર હતી, સ્કૂલની ટીચર હતી, મારા જેવી નહોતી, તો એને પૂછ્યું છોકરાઓને. તો એને જયારે છોકરાઓને પૂછ્યું ને, તો છોકરાઓના આન્સર્સ જોયા. તો એ સ્કૂલમાં એ જે ટીચર હતા ને, 30 વર્ષથી ભણાવતા હતા. એને જયારે સ્કૂલના છોકરાના આન્સર જોયા, તો મોસ્ટલી બધાના આન્સર્સ સેમિલર જ હોય. દર વર્ષે બધા છોકરાઓને આ સ્ટોરી દેખાડે. તમારા માંથી કેટલા જણા એ સ્ટોરી ખબર છે? નથી ખબર કોઈને? એટલે એવી કઈ સ્ટોરી લઈ આવી છે તમને નથી ખબર? ખબર છે આ તો. એ ટીચરે છોકરાઓને કીધું, તમને જેવી રીતે મેં ક્વેશ્ચન પૂછ્યું કે આ સ્ટોરી છે અને આની અંદરથી તમે શું શીખ્યા અને કીડીએ શું જવાબ આપ્યો હશે અને એની એનો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? તો એમાંથી એક આન્સર જોઈને એના ટીચરને બહુ શોક લાગ્યો. તો ટીચરને શોક લાગ્યો તો એણે એને કીધું કે એ જે છોકરાનો જવાબ સાંભળ્યો ને, એની મમ્મીને એને ફોન કર્યો કે મેં તમારા છોકરાને જે સવાલ પૂછ્યો એનો જવાબ સાંભળીને હું શોક થઈ ગયો. તો કે એવું તે મારા છોકરાએ શું લખી નાખ્યું આ સ્ટોરીનું, રાઈટ? તો એ કે જો મેં આટલા વર્ષોમાં કેટલાને પ્રશ્ન પૂછ્યા. તો એક ઘણા છોકરાઓ એવું લખ્યું કે કીડીએ, જેમ તમારામાંથી એક સ્માર્ટ જણાએ કહ્યું મને કે ઓકે તમે મારું સાંભળ્યું નહીં, તને જયારે કીધું તું ત્યારે તે મારું સાંભળ્યું નહીં, હવે તું ભૂખ્યો રહે, રાઈટ? કે જયારે કે જે આઈડિયલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ, રાઈટ? કે તમે જયારે કરવાનું હતું ત્યારે તમે કર્યું નહીં, અને નાવ યુ રિપેન્ટ ફોર ઇટ, યુ પે ફોર ઇટ, રાઈટ? સો ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. બીજા છોકરાઓ કે બીજા ઘણા લોકો છોકરાઓ એવું લખ્યું કે હું તને ખાવાનું તો નહીં આપું, પણ ખાવાનું કેવી રીતે એકઠું કરવાનું એની હું ટ્રેનિંગ આપીશ, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ તું આ ભૂલ ના કરે અને પોતાની મેળે પોતાનું ખાવાનું ભેગું કરે, ભેગું કરે, રાઈટ? એટલે કે એને ટ્રેન કરવાનું. એટલે કોઈ પણ માં હોય તો માં કેટલા દિવસ સુધી કોળિયા ખવડાવે, રાઈટ? કેટલા દિવસ સુધી માં કોળિયા મોઢામાં નાખે? છેલ્લે તો હાથે ખાતા શીખવાડે ને, રાઈટ? તો એને એ કીધું. ત્રીજો જે હતી કે ઘણા છોકરાઓ એવું લખે છે કે એ કે છે કે આપણામાં શું કહેવાય, હું કહેવત ભૂલી ગઈ, કે એને એ છોકરાએ જ લીધું, એને અંદર બોલાવ્યું અને એની સાથે ખાવાનું શેર કર્યું, રાઈટ?
પણ તમારા છોકરાનો જવાબ સાંભળી હું તો હક્કા બક્કા થઈ ગયો. સુ ફાઇન રાઈટ, બધાના કાન આવ, ઓ માય ગોડ, તું કયું. સો નાઇસ ટુ સી યુ. સિસ્ટર એ આન્સર સેકન્ડ ટાઈમ આવે ને ત્યારે આન્સર રાઈટ લાગે, કેમ કે ફર્સ્ટ વખત તો બધા હેલ્પ જ કરે, પછી નેક્સ્ટ ટાઈમ આવે તો ધેન પીપલ વિલ સે યુ નો. આ વસ્તુ તમે જે કહીએ જવાબ, એમાં એને એવું કીધું, એને એવું લખ્યું કે કીડીએ બધું જ પોતાનું ખાવાનું, તીતી ઘોડાને બધું જ ખાવાનું આપી દીધું અને પોતે ભૂખી રહી અને એ કીડી મરી ગઈ. એમણે જવાબ આપ્યો કારણ કે એને કીધું કે જીસસ ક્રાઇસ્ટે બધા માટે જીવ્યા, બધાની માટે જીવન જીવી નાખ્યું, બધા માટે પોતાના જીવનનો ત્યાગ કરી દીધો અને મરી ગયા. તો દરેક આત્માની એક જ સિચ્યુએશનની પ્રતિક્રિયા અલગ અલગ હોય છે, અને એ પ્રતિક્રિયા એ આત્માના સંસ્કાર ઉપર હોય છે. અને એ જ્યારે That's right, sister, experience કરેલો છે. Right? એ આત્માની દરેકની પ્રતિક્રિયા પોતાના સંસ્કાર પ્રમાણે હોય છે. એટલે આપણી સાથે કોણે શું કર્યું છે એ આત્માના સંસ્કારમાં આવેલી છે. પણ મારે શું કરવાનું છે એ મારે મારા સંસ્કારના પ્રમાણે કરવાનું છે. અને એટલે જ પરમપિતા પરમાત્મા જ્યારે આવે છે ને, ત્યારે પરમાત્મા એમ કહે છે કે બાળકો તમે ઉડતા ગગનના પંખી છો, ડાળને પકડીને ન રાખો. તમને પરમાત્માએ સુંદર જીવન આપ્યું છે તો એને પકડીને નહીં રાખો. અને કેટલું પકડીને રાખશો? પકડીને રાખશું તો આપણે બંધાશું, ને. તો લોકો એમ કે છે, એટલે એક મને હિન્દીમાં એક શાયરી યાદ આવે છે, હિન્દીમાં છે કે યે તમામ જિંદગી ભી કમ હૈ દોસ્તી નિભાને કે લિયે, યે સારી તમામ જિંદગી ભી કમ હૈ દોસ્તી નિભાને કે લિયે, ન જાને કૈસે લોક વક્ત નિકાલ દેતે હૈ દુશ્મની કે લિયે. રાઈટ? આઈ નહીં વગાડી કામ કરો શાયરી ગાવા તો હોય. ઓ માય ગોડનેસ, ભલે શાયરી તો બોલશે યાર. તમામ જિંદગી ભી કમ હૈ દોસ્તી નિભાને કે લિયે, ન જાને કૈસે લોગ વક્ત ભી નિકાલ લેતે હૈ દુશ્મની કે લિયે. રાઈટ? આપણી પાસે જીવનમાં ટાઈમ નથી, ટાઈમની તકલીફ છે, મારામારી છે, અને આપણી પાસે બધો જ ટાઈમ છે ફાલતુ બેસીને લોકોની વાતો વાંચ્યા વિચારવાનું. કરેક્ટ? ફૂલ ઓન ટાઈમ. અને એ વિચારીને એને રાખીને ચહેરા પર શું આવે? સેડનેસ. શા માટે જીવવું છે? જીવન જીવ કેવું જીવવું છે? સિસ્ટર કેન વી સી ધ ફૂલ વિડીયો? અ વિડીયો આખો જોવે? તમારે મને ફોલો કરવાનું. ઓકે? ઓકે. જ્યારે હું ખુશ રહું છું
જ્યારે હું ખુશ રહું છું તો હું દુનિયામાં પણ ખુશી વહેંચું છું. તમારે આગળ વાંચવાનું નહીં. હા હા, એટલે હું જયારે દુખી છું ત્યારે હું દુનિયામાં પણ દુઃખ જ વેચું છું. એક સૌથી આપણને છે ને, આપણે હિન્દુસ્તાની ને છે ને, સૌથી મોટી વિશેષતા એ છે કે આપણને કોઈને સાંભળીને ફોલો કરવામાં બહુ તકલીફ. મોટી ખૂબી છે આપણને કોઈ કહે ને તો આપણે એને ડોટ ટુ ડોટ ફોલો કરવાનું છે ને, બહુ તકલીફ થઈ જાય. આપણી ખૂબી, આપણી ખૂબીલિટી છે. મારો ભાઈ મને એમ કે અમારી ખૂબીલિટી છે ના, ખબર નહી શું પ્રોબ્લેમ છે. ચલો હવે ફરી વાર ગાઈએ. જયારે ખુશી વેચું છું, તમને નથી લખેલું દેખાતું? હજી તો ક્લિયર દેખાય છે. હવે દેખાય છે, હવે દેખાય છે, બેબી છે, હવે દેખાય. હું ખુશ છું જ્યારે હું ખુશ છું દુનિયામાં દુનિયામાં ખુશી વેચું છું. ગુજરાતી ભાષા ભરપૂર વાતાવરણ બનાવું છું. સંભળાઈ ગયું? હવે તમને નીચે છોકરું દેખાય છે ને, છોકરાઓ છે ને દિવસમાં કેટલી વાર હસે ખબર? એટલીસ્ટ 300 વાર. આપણે દિવસમાં કેટલી વાર હસીએ? 3 વાર. છોકરું, નાનું બાળક છોકરું હોય ને, દિવસમાં 300 વાર હસે. આપણે કેટલી વાર હસીએ? 3 વાર. 30 વાર. ટ્રામ છે, ટ્રામ ની અંદર બધા મુસાફરી કરે છે. બધાને મોડા જુઓ. ચિંતા છે, ચિંતિત છે ને. ચિંતિત છે. સ્ટોક ઉપર હીરો ચડે છે. ઓકે, આ ભાઈ જે છે એ હીરો છે. આ છે આ હીરો. બધા ચિંતિત છે.
બધાના મોઢા જુઓ ને આનું મોઢું જુઓ. આનું મોઢું હસતું છે. હસે છે. એ બધાને જોઈએ છે. બધાનું એ જોઈને વિચારે છે કે આ કોણ કોણ શું શું કરે છે. બરાબર છે. એકલા એકલા હશે એટલે એવું જ લાગે ને. હમણાં થોડી વાર માં બધા હસવા લાગશે ધીરે ધીરે. કેટલી વાર લાગે છે જો લોકોને હસવા માટે કેટલી બધી વાર લાગે છે. No reason. Laughing therapy. No. હવે જો આ એક એની અંદર માણસ રિએક્શન જુઓ. વિડીયો મોકલજો અમને હજી જુઓ તો ખરા. જયારે અમે સેડ હોય તો જોઈ શકીએ ને. Yes.
એને હસવાનું બંધ કર્યું. હવે બીજી ટ્રેન માં ગયો, જોયો એને શિફ્ટ કરીને બીજી ટ્રેન માં ગયો. ઓહો, થાકી ગયા બધા. ના 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 ના, ઓલો વાઇબ્રેશન બીજી ટ્રેન માં ગયો. વાઇબ્રેશન્સ ઓલો બીજી ટ્રેન માં ગયો એટલે હવે એને ત્યાં ચાલુ કર્યું. Just a happiness na and a sadness na vibrations. ઓકે, તો આપણા જીવનમાં છે ને જ્યારે બી વીતેલી વાતો આવે ને, તમને લાગે છે કે તમે આવી રીતે ખડખડાટ હસી શકો છો? Why not? Why not is a theory. અત્યારે આપણે હસતા નથી. I can હસે. હા, હસતા નથી. જ્યારે મને સપોઝ મને કોઈએ કઈ કીધું, મારો અનુભવ આપો, મને આજથી 10 વર્ષ પહેલા કોઈએ કઈ કીધું કે વૈશાલી તો ગોલ્ડન ગેટ બ્રિજ ઉપરથી કૂદકો મારે ને, તો મને બહુ ખુશી થાય. મેં વાત યાદ તો રાખી, પછી એને તો કહી દીધું, રાઈટ? મને આ વાત તો યાદ છે, પણ એ કેવી રીતે યાદ છે? જ્યારે એ વાતમાં મને એમ કીધું કે વૈશાલી ગોલ્ડન ગેટ બ્રિજ પરથી કૂદકો મારે, મને કઈ ફરક નથી પડતો. મેં કીધું સારું ને, હું ફ્રી થઈ ગઈ, તમે મારા નામનું નાઈ લેજો. ફિનિશ. હવે એને મને કીધું ગોલ્ડન ગેટ પરથી બ્રિજ, મને 10 વર્ષ પહેલા કોઈ કીધું હતું. પણ જ્ઞાન છે, સમજ છે, ત્યારે કોઈ બી વ્યક્તિ ને માફ કરવું કે માફી માંગવી, એમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ આવે છે કે ઘણા લોકોને એ વસ્તુનો અહેસાસ જ નથી. આપણને કોઈ કહીને જાય ને, તો ઓલા સામેવાળા માણસને તો એવું લાગતું જ નથી કે એની ભૂલ છે, અને આપણે લઈને બેસીએ અને એના એના સ્મૃતિમાં નથી, કારણ કે એને એ કોન્શિયસમાં નથી, રાઈટ? હવે એના કોન્શિયસમાં નથી ને હું લઈને બેઠી છું, અને હું લઈને બેઠી છું, અને હું એને બેઠી બેઠી મારા મનની અંદર બેઠી બેઠી કોસ્યા રાખું છું, અને એને હું બ્લેમ જ કર્યા રાખું છું. અને એ બ્લેમ જ્યાં સુધી હું કર્યા રાખીશ, ત્યાં સુધી હું મેડિટેશન ભૂલી જાઉં, ધ્યાન ભૂલી જાઉં, ભગવાનની વાતો યાદ રહે એ ભૂલી જાઉં. કારણ કે મેં મારા મનમાંથી એ વસ્તુને રિઝોલ્વ નથી કરી. એટલે જેટલી બી વ્યક્તિનો તમે નામ લખ્યું હશે જેને જેન્યુઅનલી પુરુષાર્થ કર્યો અને લખ્યું, એ જેટલા વ્યક્તિએ જે તમને કીધું છે ને એની વાતો, એને કેવી રીતે આપણે સ્વાહા કરશું એ હું તમને મેડિટેશનમાં શીખવાડીશ. પણ જ્યાં સુધી દિલની સચ્ચાઈ સફાઈ નહીં હોય, દિલ ભારી હશે તો દિલમાં પરમાત્મા રહેશે નહીં. રાઈટ રાઈટ. અને રહેશે તો બી જો પાછી એ વાત આવશે તો એ જતા રહેશે. અને આપણે પુરુષાર્થ કરવા બેઠા છે કે મનના મંદિરની અંદર ભગવાનને સ્થાન આપીએ, પણ આપણે મનના મંદિરની અંદર સાથે સાથે ઘણાને સ્થાન આપેલું છે, અને જેને સ્થાન આપેલું છે એના જે વાઇબ્રેશન છે ને એ મારા ઇમોશન્સથી બને છે. એટલે ઇમોશન્સ એટલે એનર્જી ઇન મોશન. એવરી ટાઈમ
વેનએવર આઈ થિંક અબાઉટ સમબડી, હું કોઈના વિશે વિચારું છું, કોઈ વાત વિશે વિચારું છું, તો એ વાત અને એનર્જીની સાથે સાથે લાગણીઓ અને ભાવના મારા મંદિરની અંદર વગર આમંત્રણની એન્ટ્રી લે છે. રાઈટ? અને બીજી વસ્તુ કે મારામાં એ મંદિરના દરવાજા બંધ કરવાની તાકાત નથી. એટલે જ ઘણી વખત બેન તમે એકનો એક જ સવાલ જો એક વ્યક્તિને ઘણી ઘણી લોકોને અલગ અલગ લોકોને પૂછતા હો ને, એક જ વસ્તુનો સવાલ લોકો અલગ અલગ જગ્યાએ પૂછવા જાય અને એ આન્સર એને 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 તો બી આટલા જવાબ આપ્યા પછી પણ મનને સંતુષ્ટતા ન થાય, ખબર કેમ ના થાય? કારણ કે આન્સર બહારથી નથી આવવાનો, જવાબ બહારથી નથી આવવાનો, જવાબને અંદરથી આપણે રિઝોલ્વ કરવાનો છે. બહાર કોઈની પાસે મારી પીડાનો જવાબ નથી, મારી પીડાનો જવાબ મારી અંતર આત્માની સાથે મારે સમય આપીને રિઝોલ્વ કરવાનો છે. અને આને રિઝોલ્વ કરવી પડે, આ એનર્જી ઇન મોશન જે છે ને એને તમારે રિઝોલ્વ કરવી પડે. જો તમે એને રિઝોલ્વ ના કરો ને ત્યાં સુધી એ એક્ઝિટ નહીં લે. અને રિઝોલ્વ કેવી રીતે કરવાની? કે જે મને ખુશી જોઈએ છે એ ખુશીની મારે પ્રેક્ટિસ કરવાની, અને હું કેટલા સમય સુધી જે વાત છે કે એનાથી જે નીકળતી ભાવના જે છે, જે દુઃખ જે છે, એની સાથે હું જીવું છું. કારણ કે જ્યારે એ આવશે ને, જ્યારે એ વાત આવશે ને, તો વાત સાથે સાથે પોતાના બાળકોને પણ લાવશે. વાત આવશે કે વ્યક્તિ આવશે ને, તેનું લટામ્બર સાથે લાવશે. શું શું લટામ્બર આવે સાથે બોલો? વધારે નેગેટિવ વિચારો. નેગેટિવ વિચાર આવે પછી શું થાય? નેગેટિવ વિચાર આવે તો શું થાય? વાત વધારે મોટી થઈ જાય, ગુસ્સો આવે, દુઃખ લાગશે, માથું ભારે થઈ જાય, આંસુ આવે, મન ના લાગે, મોડું તો ફુગ્ગા જેવું ફુગાઈ જાય. રાઈટ? ફુગ્ગા જેવું મોડું થઈ જાય, અને એ ફુગ્ગા જેવું મોડું કેટલા દિવસ રહે, અને પાછી આજુબાજુ વાળા એ તમારું ફુગ્ગા જેવું મોડું જોવાનું, એટલે એના દિવસ ખરાબ થાય. રાઈટ? કારણ કે આપણું ફુગ્ગા જેવું મોડું પાછું આપણે કે પોતાની માટે તો રાખતા નથી, પછી તો એને ડિસ્પ્લે માં રાખીએ, વિન્ડો ડિસ્પ્લે માં. રાઈટ? પોતે એકલા, તમને એવું લાગે છે કે આપણે દુઃખ થાય તો આપણે ચૂપચાપ એકલા બેસે છે? ના, વી વોન્ટ ટુ મેક શ્યોર ધેટ પીપલ સી ધેટ, બીજા જાણે, વી વોન્ટ ટુ ગેટ અટેન્શન. રાઈટ? અને અટેન્શન સીક નહીં થાય ને ત્યાં સુધી મોડું ફુગ્ગા જેવું રાખશે, ત્યાં સુધી મારું એક્નોલેજમેન્ટ ના મળે કે હા તમને દુઃખ થયું ને મને દેખાય છે. અને જો કોઈ ઘરમાં બીજું જોવા વાળું નહીં હોય તો ફોન લગાડશે. રાઈટ? અને પછી શું કરશે? એ ઇમોશન જે છે, જે પોતાના ડિસ્ટર્બન્સ જે છે, એની પીડા બીજાને આપશે. એટલે આપણે હસીને લોકોના જીવનમાં ખુશી લાવ્યા, કે બીજાની વાતો પોતાના મનમાં રાખીને બીજાના જીવનને આપણે દુઃખમય બનાવ્યું. ચોઈસ ઇઝ મી. તો જ્યારે આ વસ્તુ વીતેલી વાત હોય ને એની અંદર આપણી પાસે ચોઈસીસ છે. ઘણા લોકોને આપણે કહીએ ને કે છોડી દો, તો આપણને શું કે ખબર, મારાથી છૂટતું નથી. તમારામાંથી કેટલા છે જે એવું માને છે કે છૂટતું નથી? છોડવું છે પણ છૂટતું નથી, કેટલા માને જવું? હવે પોતાની જાતને પૂછો, છૂટતું નથી કે મારે છોડવું નથી? હવે છોડવું નથી તો એમાં સામે વાળાનો વાક ખરો? હવે મને જો દુઃખથી અને પીડાનું એડિક્શન હોય તો એમાં સામે વાળાનો વાંક ખરો?
Is it something about them? No. So that's the first realization. અને બીજી વસ્તુ કે આપણા કાર્મિક રિલેશનશીપ હોય ને, આપણે કર્મની સિરીઝ કરી કરેક્ટ, તો કર્મિક રિલેશનશીપ હોય ને ત્યારે તમારી પાસે ટેસ્ટ પેપર આવવાના જ. અને ટેસ્ટ પેપર જ્યારે આવશે એક્ઝામમાં પોતાની જાતને તમે પ્રૂવ કરશો તો ખબર પડશે ને કે 5 મહિનાથી બ્રહ્માકુમારીનું જે જ્ઞાન સાંભળીએ છે એ તલભરનું પણ મારા આચરણમાં આવ્યું છે. તલભર, હું મણભર નથી કહેતી, તલભર, રાઈટ? તો આ એનર્જી રિઝોલ્વ કરવા માટે ફર્સ્ટ રિયલાઇઝેશન, ઇટ નોટ વિથ ધેમ, ઇટ્સ નોટ ધેર પ્રોબ્લેમ, ઇટ્સ માય પ્રોબ્લેમ. એને અમારે અમને બાબા જે છે ને ઘણી વખત આ મુરલીમાં વસ્તુ કહે છે કે છોડો તો છૂટે, છોડો તો છૂટે. મેં પકડી રાખ્યું છે, મેં હાથ પકડી રાખ્યો છે ત્યારે પકડાયેલો છે, મેં બાંધી રાખેલી છે ગાંઠ ત્યારે નથી છૂટતી. ગાંઠ તો મેં બાંધી છે ને, મેં મારી ગાંઠ બાંધી છે ને. અને ઘણી વખત શું કે આપણે કહીએ છીએ ખબર છે કે હું એને જે મારી સાથે કર્યું છે ને એને હું ભૂલી નથી શકતી, અને એની એ વસ્તુ કેટલું બી કહો હું માફ નથી કરી શકતી. પોતાની જાતને કેતા આવી ભૂલો મારાથી માફ નથી થતી. માફ, પહેલી વસ્તુ, પહેલું સ્ટેપ માફીનું, મેં એ વસ્તુને પકડી રાખી છે એની માટે મેં પોતાની જાતને માફ કરી. માફ કરવું એટલે સાફ કરવું. મેં પોતાના ચિત્તમાંથી કાઢીને પોતાના ચિત્તને સાફ કર્યું નથી ત્યાં સુધી, પહેલું સ્ટેપ મેં મારી જાતને સાફ કર્યું નથી. બીજાને માફ કરવું ને એ લેટર સ્ટેજ છે. સૌથી પહેલા મેં મારી જાતને પીડા આપવાની જે ભૂલ કરી છે, શું મેં મારી જાતને માફ કરી એ પીડા આપવાની ભૂલથી? પહેલો પ્રશ્ન પોતાની જાત, જો મેં મારી જાતને માફ કરી હશે તો પછી બીજો સ્ટેપ છે કે મેં મારા ઉપર કૃપા કરી. પહેલા પોતાની જાતને માફ કરવું, પછી પોતાની જાત પર કૃપા કરવી. કૃપા કેવી રીતે કરવાની? કે જ્યારે બી આપણે કોઈ બી મેમરી હોય ને, એટલે તમને કોઈએ સપોઝ કે 10 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા જ્યારે બી દુઃખ આપ્યું હોય, વોટ એવર, હે ને, કે ઘણા લોકોના ફેમિલીમાં થયું હોય કે ભાઈ બેન ના વચ્ચે થયું હોય, સાસુ સસરા વચ્ચે થયું હોય, છોકરા વહુ વચ્ચે થયું હોય, વોટ એવર, રિલેશનશીપમાં જે બી બોલાચાલી થઈ હોય કે કઈ બી હોય, જ્યાં સુધી એ મને યાદ છે ત્યાં સુધી મેં મારી જાતને માફ નથી કરી. અને જેટલી વખત હું યાદ કરીશ એટલા મારા સંસ્કાર પાકા થશે અને એટલી મારી પકડ પાકી થશે. બીજી વખત બાબા કહે છે કે પહેલું છે ચિંતન, બીજું છે મનન. એના વિશે કેટલા મહિના સુધી, કેટલા વર્ષો સુધી વિચારીને રાખ્યું? ચિંતન, મનન, પછી વર્ણન. કેટલાને એનું વર્ણન કર્યું મેં, અને એ વર્ણન કર્યા પછી તમને લાગે છે એનું સમર્પણ કરવું ઈઝી છે? એક વખત વેરાઈ ગયું તો એને એકઠું કરવામાં બહુ તકલીફ થાય. અને એટલા જ માટે આપણે જ્યારે મેડિટેશનનો કોર્સ કર્યો ત્યારે બે પહેલી શક્તિ આપણે શીખ્યા, સહન કરવાની શક્તિ અને સમાવાની શક્તિ. આપણી સાથે કોઈએ કંઈ પણ કર્યું અને આપણે જઈને બહાર એને પ્રદર્શન કર્યું તો આપણે સમાવ્યું ન સમાવ્યું, ન સહન કર્યું, અને એ પછી રિલેશનશીપ કયા જમાનામાં આપણા ઓલા થવાના છે, રિઝોલ્વ થવાના છે, રાઈટ?
તો બીજું સ્ટેપ છે, પહેલા પોતાની જાતને માફ કરું, બીજું છે કે પોતાના ઉપર કૃપા કરવી, ત્રીજી વસ્તુ છે કે બીજી આત્માની સાથે જો મારે રિઝોલ્વ કરવું હોય અને એ જો આત્મા મારી પાસેથી માફી માંગે ને, તો મારે મારી ક્ષમતાને વધારી, મનને મોટું કરી એને સત્યતાથી માફ કરવું. હવે સત્યતાથી માફ કર્યું છે એની નિશાની શું? બે વસ્તુ. એ વાત યાદ નહીં આવે અને મન હલકું થઈ જશે. વાત યાદ આવે છે તો માફ નથી કર્યું, અને મન ભારે છે તો માફ નથી કર્યું. અને હૃદયની વિશાળતા ક્યારે આવશે? જ્યારે સેલ્ફ હિલિંગ થઈ હશે ત્યારે. અને સેલ્ફ હિલિંગ ક્યારે થશે? જ્યારે સૌથી પહેલા બે વસ્તુથી પોતાની જાતને બચાવશો. એક, કે મારો દોષ નથી, અને બીજું, એનો દોષ છે. મારો દોષ નથી અને એનો દોષ છે. નાઇધર વી બ્લેમ અવર સેલ્ફ નોર વી બ્લેમ અધર પર્સન. સો ફર્સ્ટ વી હેવ ટુ કમ આઉટ ઓફ ધીસ ગેમ ઓફ બ્લેમ. કારણ કે છૂટવું છે ને, છૂટવું છે ને. તો પહેલા પોતાની જાતને બ્લેમ નહીં કરવાની, પછી બીજી વસ્તુ બીજાને બ્લેમ નહીં કરવાની. જ્યારે બ્લેમની ગેમમાંથી ઉપર આવશું ને, ત્યારે આપણે એ આત્મિક સ્થિતિનો અનુભવ કરશું. આત્મા હું, આત્મા હું 50 વખત લખો, 1000 વખત લખો, તમે લખો આખો દિવસ બેસીને માળા જપો, મેં આત્મા હું, આત્મા હું, શાંત સ્વરૂપ આત્મા, પ્રેમ સ્વરૂપ આત્મા, શાંત સ્વરૂપ આત્મા, નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. કારણ કે શું છે, હું રાઈટ છું અને એ રોંગ છે. લેટ ગો ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. અને ફર્ગીવનેસ, લોકો એમ કે છે ને કે ફર્ગીવનેસ કરો, માફી જેવી કોઈ વસ્તુ જ નથી. જો આપણે ભૂલી જઈએ ને, ચિત્તમાંથી સાફ કરીએ ને, એનો ઓટોમેટિકલી રિઝલ્ટ છે માફી. અને જ્યાં સુધી ચિત્ત પર છે ત્યાં સુધી માફી નથી. એટલે જ્યાં હવે આપણે 23 તારીખે દાદી પ્રકાશમણીનો ડે છે ને, ત્યારે એમની વિશેષતા કહીશું. તો દાદી પ્રકાશમણીની એક વિશેષતા હતી કે કોઈ દિવસ પણ એક વખત ભૂલ થઈ ગઈ હોય ને, કરેક્શન કરે ને, તો બીજી વખત જ્યારે એની સાથે વાત કરો ને, યુ હેવ નો નેગેટિવ વાઇબ્રેશન. પણ જ્યારે આપણે કોઈએ ભૂલ કરી હોય ને, ત્યારે આપણે આમ ઝોપ 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 પાવર હાઉસની જેમ કરંટ મારીએ. ભલે એ કરંટ પછી તમે અમદાવાદમાં રહેતા હોય કે બોમ્બેમાં રહેતા હોય કે લંડનમાં રહેતા હોય, કોઈની બી સાથે થયું હોય, તમારા કરંટ ત્યાં પહોંચશે. અને કરંટ ત્યાં પહોંચશે એનો એનું પ્રમાણ શું ખબર છે? તમને એ આત્મા સાથે વાત કરવા માટે સંકોચ થશે. ધેટ્સ ધ નિશાની. વેન યુ ફીલ ડિસ્ટન્સ, એન્ડ ધેટ ડિસ્ટન્સ ઇઝ નોટ ફ્રોમ નેસેસરી ફ્રોમ ધેર, ઇટ્સ ફ્રોમ યુ. એટલે એ જે ડિસ્ટન્સ મહેસૂસ થાય છે, એની એનર્જી પહેલા આપણે એ આત્મા સાથે ડાયરેક્ટલી વાત કરીને પછી એના ઉપર ડિસ્કસ કરવા છે, એના કરતા પહેલા અંદરથી રિઝોલ્વ કરવાની. રાઈટ? તો આપણે એની માટે એક્સરસાઇઝ કરવાની, કારણ કે રિઝોલ્વ કરવા માટે આપણને શું જોઈએ? પાવર જોઈએ. રાઈટ? તો ભગવાન પાસેથી પાવર લેવાનો, અને પોતાની જાતને જ્યારે બી કોઈએ કંઈક કીધું હોય ને, તો સૌથી પહેલા યાદ કરીને બાથરૂમમાં જવાનું, ક્યાંય બી જવાનું, એકલા જવાનું ને આ એક્સરસાઇઝ કરવાની. ઓકે? હા, તો હવે આપણે એક્સરસાઇઝ કરીએ. તો જ્યારે હું કહું કે તમારા બધાના હાથ ઉપર જાય અને યુ ક્લેપ. ઓકે? તો વિથ માય બિગ હાર્ટ I reach out to God. ભગવાન ને પહોંચું છું. ક્લેપ. હવે જેટલું બને એટલું ઉપર જાઓ, ઉપર જુઓ. તમે બાબાને ટચ કરો છો અને પછી બાબાની રંગબિરંગી કિરણો આવી રીતે નીચે આવે છે. જુઓ, અહીંયા મારી સામે જુઓ. દેખાતું નથી બરાબર. ઓકે, ચલો હું મારું આ કાઢી નાખું. મારા આજે આપણે કાલે ફરીથી કરીશું.
કાલે કરશો, કાલે ક્યારે કરશો, કાલે હું કઈ મુરલી ક્લાસ નથી કરવાની. હવે બાબાની કિરણો નીચે પડી રહી છે અને મને પવિત્ર કરી રહી છે. ઉપર બાબાની કિરણો આવે છે અને મને પવિત્ર કરી રહી છે. અને હવે બીજી એક્સરસાઇઝ કરવાની, શેક ઇટ ઓફ, શેક ઇટ ઓફ. ઓકે, હું ઉભી નહીં થઈ, લાઈક આઈ કેનોટ ગેટ અપ, સો યુ કેન સ્ટેન્ડ અપ. ઓકે, અને પછી આવી રીતે શેક કરો, તમને દેખાશો આવી રીતે શેક કરો. અને જયારે શેક કરો છો ને ત્યારે ગુસ્સો જા, જેલસી જા, ઈર્ષા જા, પાસ્ટ મેમરી જાઓ, આઉટ 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 આઉટ. અને પછી આવી ને ધક્કો મારો, જા દૂર, જા દૂર, જા દૂર, જા દૂર, જા દૂર. નહીં જોઈએ, દુઃખ નહીં જોઈએ, નથી જોઈતું, નથી જોઈતું, નથી જોઈતું. થેન્ક યુ. અને આ એક્સરસાઇઝ છે ને ઇન્ક્લુડ કરવી પડશે બધી એક્સરસાઇઝ સાથે. પાપડી કરી હતી ને હમણાં લાસ્ટ ટાઈમ, આ પંચિંગ કરી. ધીસ ઇઝ ધીસ ઇઝ ટુ વન. યસ, બધા વિકાર નું પંચિંગ કર્યું હતું ને, રાઈટ, બધાને ભગાડી ભીગા. સો ઇફ આઈ વોન્ટ ટુ ડુ ધેટ, હવે આપણે, હું હવે તમ, લાઈક હું સ્ટેન્ડિંગ કરી શકું, તમે કદાચ તમે ભલે બેઠેલા હશો. સો લેટ લિસન ટુ ધીસ સોંગ, આ ગીત સાંભળીએ આપણે, અને દેન યુ રિયલી ગેટ ઇન ટુ દેટ ઝોન, અને એ ઝોનમાં જઈને યુ રિયલી લિસન ટુ ધીસ વર્ડ્સ. આ તમે ગીત સાંભળેલું છે, પણ આ જ્યારે ગીત સાંભળો ને ત્યારે તમારા મોઢા પર, જેટલાના મને મોઢા દેખાય છે ને, આઈ વોન્ટ ધેટ રિયલી બિનાકા સ્માઈલ. આઈ થિંક સો, મેં તમને કીધું હતું રાઈટ, મારો અનુભવ કીધો હતો કે હું જયારે બચપનમાં છે ને, ધીસ ઇઝ વોટ હેપન્સ, આપણા લાઈફની અંદર આ થાય છે કે હું જયારે નાની હતી ને ત્યારે હું બચપનથી છે ને, મને દાંત મોટા છે, રાઈટ, માય ટીથ આર બિગ, તો મને એવું કહેવામાં આવ્યું ઇન્ડિયામાં, તું તો સાવ ખરાબ દેખાય છે, તારા દાંત ઢાંક, આપણું કલ્ચર, દાંત નહીં દેખા, તારા દાંત ઢાંક, રાઈટ. તો મને બચપનથી, જ્યારથી મારા દાંત આવ્યા ત્યારથી મને આદત થઈ ગઈ મોઢું ઢાંકીને હસવાની. એટલે હું આમ પછી અનુભૂતિની અંદર એક રિટ્રીટ ચાલતી હતી, તો રિટ્રીટ ચાલતી હતી તો હું પીરસવા બેઠી હતી, તો એ લોકોની શું કહેવાય, હવે હું પીરસતી હોઉં તો મારા બેન હાથ તો ઓક્યુપાય હોય, રાઈટ ને, અને એ જે પાર્ટિસિપન્ટ હતા એ લોકોની સાયલેન્સ રિટ્રીટ હતી, તો એમાંથી લોકો આવતા ને તો મારી સામે જોતા ને હું હવે હાથમાં આ લઈને તો ના કરાય ને, તો હું આવી રીતે પીરસતી હતી, ને પછી એમને આવી રીતે હું હસતી હતી, એમ લાઈક યુ નો આઈ યુઝ ટુ સ્માઈલ. પછી છેલ્લા દિવસ થયા ને, પછી હેમાબેન અને એલિઝાબેથ, કારણ કે હું અનુભૂતિમાં રહેતી હતી, રાઈટ, આઈ યુઝ ટુ લીવ ધેર, તો હું હેમાબેન ને એલિઝાબેથ ને ઓલા ભાઈ આવ્યા અને મને કે, એને ભાઈને કે હું આ બેનને હગ કરું. મેં કીધું વોટ વન, તો પછી એ લોકોના ગ્રુપના બે ચાર જણા આવ્યા અને એને મને એવું કીધું, યુ નો સિસ્ટર, you have got the most beautiful smile in the world. I said, oh, really? Okay. That day, I never, ever covered my mouth. See? So we don't know our beauty. Mm-hmm. I didn't know ke hun atla vakhat hi emne smile apine khushi aapti thi. You know what I mean? So this life is more than that. અને મને
એક વસ્તુ છે કે હું બહુ નાની 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 જે વાતો હોય, જો મને આટલી નાની વાત પણ યાદ છે, કેમ કે આ બધી નાની વાતની અંદર આપણને શીખવા મળે. હવે આ વાતે મને શું શીખવાડ્યું કે આપણે લોકોએ જે આપણને માન્યતાથી કહી દીધું હોય ને, એને સત્ય સ્વીકારી લેવું જરૂરી નથી. તમને કોઈ કીધું તમે ખરાબ છો, તમારા પર કોઈ ગુસ્સો કર્યો, તમારા પર કોઈ જોરથી બોલ્યું, તમને જે શબ્દો કીધા, પણ એ એક વ્યક્તિના શબ્દો, પરમાત્માના શબ્દો તો નથી ને. તેને કેમ એટલી તાકાત આપવી આપણે? કેમ એને એને વાગોડી વાગોડીને તાકાત આપવી? છોડી દેવાનું. તો એક, ચલો આજે બીજી એક શાયરી સંભળાવી દઉં તમને. ફૂલ બનકર મુસ્કુરાના જિંદગી હૈ, ફૂલ બનકર મુસ્કુરાના જિંદગી હૈ, મુસ્કુરાકર ગમ ભુલાના જિંદગી હૈ, જીત કર તુમ ખુશ હુએ તો ક્યા હુઆ, જીત કર તુમ ખુશ હુએ તો ક્યા હુઆ, હાર કર ભી અગર મુસ્કુરા દો તો જિંદગી હૈ. અરે તાળી બગાડો યાર. ફૂલ બનકર મુસ્કુરાના જિંદગી હૈ, મુસ્કુરાકર ગમ ભુલાના જિંદગી હૈ, જીત કર તુમ ખુશ હુએ તો ક્યા હુઆ, હાર કર તુમ મુસ્કુરા દો તો વો જિંદગી હૈ. તમારી પાસે કેટલા બી એક્ઝામ ના પેપર આવે અને એની અંદર પણ આપણે જો ખુશીથી રહીએ, પ્રેમથી રહીએ, એટલે એક આ બહુ જ ફાઇન એક સેઇંગ છે કે યસ્ટરડે ઇઝ અ વેસ્ટ પેપર, ટુડે ઇઝ અ વેસ્ટ પેપર, ફ્યુચર ઇઝ અ ક્વેશ્ચન પેપર, પ્લીઝ એન્જોય યોર આન્સર ઇન યોર આન્સર પેપર. Life will become a tissue paper. Tissue paper, I like it. Okay. એટલે પહેલા આપણે આજે એનર્જી રિલીઝ કરવાની છે એની માટેનું મેડિટેશન કરશું અને પછી આત્માની શાંતિ માટેનું મેડિટેશન કરશું. મને બે જણાએ કીધું કે મારા અમારા માટે મેડિટેશન કરો. ઠીક છે. ઓમ શાંતિ. હું મારી અંતર આત્માની સાથે બેઠી છું. મારી અંતર આત્મામાં જે મારા જીવન માટે મારી અપેક્ષાઓ છે, શાંતિથી જીવવું છે, ખુશીથી જીવવું છે, સુખ આપવું છે અને સુખ લેવું છે. જીવનનો રસ્તો ઘણો લાંબો કાપ્યો છે મેં. ઘણા બધા પ્રસંગો જોયા છે. પણ હું મારી સ્વેચ્છાથી એ રસ્તાને પૂર્ણ વિરામ આપું છું. રસ્તો કાપી લીધો, રસ્તો તો પાછળ રહી ગયો ને. અને જેટલો કાપ્યો છે એની પાસે પાછા જવાની કોઈ ઈચ્છા નથી મને.
જ્યારે પાછું જવું નથી. તો એની સાથે આગળ વધવાની શું ફાયદો? એટલે હું વર્તમાનમાં પરમાત્માથી મળેલી આ ભેટને સ્વીકાર કરું છું. જીવનના રસ્તાની વચ્ચે સાથે આવેલા યાત્રી અને યાત્રાના સંસ્મરણોને મારા હાથનો કોબો ભરી અને વિદાય આપું છું. જેણે જે કર્યું પરમાત્મા જાણે અને એના હિસાબ જાણે. મેં તો હવે હરિનો માર્ગ લીધો, મારે હવે એમની સાથે નથી ચાલવું. હાથમાં પરમાત્માનો હાથ છે અને આગળ હજુ રસ્તો ઘણો લાંબો છે. મને આગળ મારા જીવનનો રસ્તો દેખાય છે. અને આ રસ્તાની વચ્ચે ભગવાન સાથે હાથમાં હાથ લઈને બેઠી છું. ભગવાનના ખોળામાં મેં માથું ઢાળી દીધું. પરમાત્મા વાલનો દરિયો છે અને આ વાલના દરિયાએ મારા સ્મૃતિ પટલને સંપૂર્ણ શુદ્ધ કરી નાખ્યું. આનંદિત કરી નાખ્યું. મારા આંખો પર પરમાત્માના હાથ આ આંખોથી મને વિશેષતા જોવાની કળા શીખવાડી દીધી. મારા કપાળ પર ભગવાનનો હાથ, ઊંડામાં ઊંડી રહેલી બધી જ દુઃખની યાદોને વાલના દરિયામાં સમાવી લીધી. અને આ પ્રેમના દરિયામાં ભીંજાયેલી હું હવે કોઈ ગિલા શીખવો નથી. અને સ્વેચ્છાથી મારા નવા જીવનને હું આવકારી રહી છું.
ભગવાનના પ્રેમે. મારો પથ સરળ કરી કાઢ્યો અને હવે આ સરળતાના માર્ગ પર હું ચાલવા લાગી. સાફ, શુદ્ધ, પવિત્રતા, સરળતાનો માર્ગ છે મારો હવે. આ માર્ગ પર આવતા હું દેવતા બની ગઈ. શરીર છોડેલી આત્માઓને હું એના પિતા પરમાત્મા સાથે મળાવી રહી છું. જે આત્માઓએ શરીર છોડ્યું છે એમના પાર્થિવ દેહને મારા જમણા હાથના આશીર્વાદથી અથેળીના મધ્ય ભાગથી શાંતિની અંજલિ આપું છું. સફેદ પ્રકાશી આત્માઓની ઉપર વસી રહ્યો છું. આ આત્મા નવા ખોળામાં નવા સગા સંબંધી સાથે સ્વેચ્છાથી ગર્ભ ધારણ કરે છે. સ્વેચ્છાથી પાછળની આત્માઓને વિદાય આપી નવીન વસ્ત્રોમાં સુખી અને આનંદિત આજ વિશ્વની સૌથી મોટી સેવા છે. આજે આત્માને એના પિતા પરમાત્માથી મળાવવું અને પોતાના અમરત્વનો અહેસાસ કરાવવો કે હું અમર છું. જેવી હું અમર એવી બધી જ આત્માઓ અમર, સુખી અને શાંત. આ અદ્ભુત શાંતિના અનુભવમાં થોડી ક્ષણો માટે સ્થિત થઈ જાઉં છું.